સુરત હાલ કોરોના વાયરસને કારણે સમગ્ર ભારત લોકડાઉન છે. વાહન વ્યવહાર અને ટ્રેન વ્યવહાર બંધ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સુરતથી હરિદ્વાર ઋષિકેશ ગયેલા સુરતના 50 યાત્રીઓ હાલ ઋષિકેશમાં ફસાઈ ગયા છે. ઋષિકેશમાં તેઓ આશ્રમમાં રહી રહ્યા છે. થોડા દિવસો પહેલા હરિદ્વારથી યાત્રાઓને લેવા માટે સરકારે વ્યવસ્થા કરી હતી, પરંતુ ઋષિકેશમાં ફસાયેલા લોકોને વરસાદ નડી જતા તેઓ હરિદ્વાર ન જઈ શક્યા અને બસ ચૂકી જતા હાલ ઋષિકેશમાં જ મુશ્કેલીમાં પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ફસાયેલા લોકોએ સરકારને વિનંતી કરી છે, એમને પણ અમારા માટે વતન જવાની ગુજરાત કેન્દ્ર અને ઉત્તરાખંડ સરકારને કંઈક વ્યવસ્થા કરે. અરવિંદભાઈ વગાસિયાએ જણાવ્યું હતું કે તેઓ હરિદ્વાર અને ઋષિકેશની આજુબાજુ દેવ દર્શન કરી 25મીએ આવવાના હતા, પરંતુ લોકડાઉન થતા ફસાઈ ગયા. સ્થાનિક તંત્રએ 4 દિવસ અગાઉ બસોની વ્યવસ્થા કરી હતી, જેમાં અમારો સમાવેશ થઈ શક્યો ન હતો. હરિદ્વારથી બસ ઉપાડવામાં આવી હતી, પરંતુ વરસાદને કારણે બસ અહીં લેવા આવી નહોતી. અમે અહીંયા આશ્રમમાં રોકાયા છીએ. લોકડાઉનને કારણે અહીંયા કોઈ વાહન મળી રહ્યા નથી. અહીં અમે 28 જેટલા વરાછાના અને 22 જેટલા કતાર ગામના રહેવાસીઓ છીએ. ઋષિકેશમાં ફસાયેલા હેમરાજભાઈએ જણાવ્યું હતું કે અમારી સાથે શહેરના અલગ અલગ વિસ્તારના બાળકોથી માંડીને પુરુષ, મહિલાઓને અને વૃદ્ધો પણ છે. હાલ તો મુનિ કે રેતી રામજુલાલ નજીક આવેલા સ્વામિનારાયણ આશ્રમમાં આશ્રમ મેળવ્યો છે, પરંતુ જે વૃદ્ધોની દવાઓ ચાલુ છે તે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમની દવાઓનો સ્ટોક ખલાસ થઈ ગયો છે. અમારે વતન આવવા માટે સરકાર જ કંઈક વ્યવસ્થા કરે તેવી અમારી માંગ. નામ હેમરાજભાઈ હીરામણ ખલાણે છે. અમે સુરત રહેવાસી છે બધા. અમે 16-17 તારીખે સુરતથી નીકળ્યા હતા ઋષિકેશ આવવા માટે, અને અમારી રિટર્ન ટિકિટ 26 તારીખે, પણ આ કોરોના વાયરસના લીધે અમે 22 તારીખથી લોકડાઉન થયું છે, એના માટે અમે બધા અહીંયા ફસાઈ ગયા છે. તો સરકારને એટલી વિનંતી છે કે અમને બધાથી અહીંયાથી બસની કે ટ્રેનની સુવિધા કરી આપે એટલી વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. અહીંયા લગભગ એક બસ ભરાય એટલા 45-47 લોકો છે, આશ્રમમાં રોકાયા છે. રિટર્ન ટિકિટો હતી, રેલવે બંધ થઈ એટલે એ બધું અમારું અહીંયા રોકાવાનું આ કારણ છે. ગાડીના હિસાબે અટકાઈ ગયો. અમે લિસ્ટ મોકલ્યું છે આપણી અહીંયા એસટી ખાતામાં, 2 દિવસથી હજારો નિકાલ થયો નથી. સુરતની અમારે સુરતની વ્યવસ્થા મળે એવી કરવા સરકારને વિનંતી કરીએ છીએ. અહીંથી ઋષિકેશથી પણ મળી જાય તો અમને અહીંથી સુવિધા મળે તો અમે સુરત આવી જઈએ, ત્યાં અમારા ઘરના રીતે બધા રાહ જોઈ રહ્યા છે. અને અહીંયા અમે આટલા 45 જણ જેવા લગભગ છે, 45-50 તો અમે સુવિધા મળી જાય એવું કંઈક ગોઠવી આપણે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.